નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જે પટેલ અને આજના આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું કે તમારી ગુજસેટની પરીક્ષા માટે જે તમારા લાસ્ટ ટુ ડેઝ હોય એની અંદર તમારે કેવી રીતે પ્રિપેરેશન કરવાની અને તમારે કઈ કઈ વસ્તુ ઉપર સૌથી વધારે ફોકસ કરવાનું એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું બરાબર તમને રિક્વેસ્ટ છે કે આ વિડિયો લાસ્ટ સુધી જોજો બરાબર હવે આપણે ફટાફટથી વિડિયો સ્ટાર્ટ કરીએ તેમાં જે સૌથી પહેલો સબ્જેક્ટ છે એ છે ફિઝિક્સ રાઈટ તો ફિઝિક્સની અંદર તમારે આ છેલ્લા બે દિવસની અંદર સૌથી પહેલાં તમારી જે એનસીઆરટી ટેક્સ્ટબુકની અંદર આપેલા જેટલા પણ ફોર્મ્યુલા હોય એ બધા ફોર્મ્યુલાનું રિવિઝન કરવાનું રહેશે રાઇટ કે જો ફિઝિક્સમાં તમારી ફોર્મ્યુલા ઉપર પકડ સારી હશે તો તમને ગુજસેટની એક્ઝામમાં ઘણો ફાયદો થશે સાથે સાથે ફિઝિક્સની અંદર તમને ખબર છે કે દરેક ચેપ્ટરમાં એનસીઆરટીના નાના નાના એક્ઝામ્પલ્સ આપેલા છે તો એમાં એવા એક્ઝામ્પલ્સ હોય જે એક એક માર્ક્સમાં પૂછાઈ શકતા હોય અને એમસીક્યુના ફોર્મમાં સીધા તમને પૂછી શકે એવા એક્ઝામ્પલ્સ તમારે મિસ નથી કરવાના સાથે ફિઝિક્સમાં દરેક ચેપ્ટરના લાસ્ટમાં તમને સમરી આપેલી છે અને એ સમરીની અંદર તમને ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા બતાવેલા છે સાથે સાથે ડાયમેન્શનલ ફોર્મ્યુલા એટલે કે પારિમાણિક સૂત્રો એ બધા પારિમાણિક સૂત્રો એટલે કે એ પર્ટિક્યુલર ચેપ્ટરમાં આવતા જેટલા પણ પારિમાણિક સૂત્રો છે એ તમને સમરીમાં આપેલા છે તો એ બધા પારિમાણિક સૂત્રો તમે ત્યાંથી રિવાઇઝ કરી લેજો કેમ કે ગુજસેટની એક્ઝામમાં ઘણા પારિમાણિક સૂત્રો પૂછાતા હોય છે બરાબર એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એ પ્રકારના તમને ખબર જ છે પારિમાણિક સૂત્રો પછી શોર્ટ પોઈન્ટ્સ ફ્રોમ એનસીઆરટી તો એવા ચેપ્ટર્સ જેની અંદરથી તમને થિયરિકલ એમસીક્યુઝ પૂછાઈ શકે એટલે કે નોલેજ બેસ્ડ એમસીક્યુઝ પૂછાઈ શકે જેમાં તમારે ગણતરી ના કરવાની હોય અને તમારા નોલેજને ચેક કરવામાં આવે તો એ પ્રકારના એમસીક્યુઝ માટે તમારે એનસીઆરટીની અંદર આપેલા ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે તમે પહેલાં હાઇલાઇટ કરેલા હોય તેવા પોઈન્ટ્સનું ફટાફટથી રિવિઝન કરી લેવાનું છે તો આટલી વસ્તુઓ ફિઝિક્સની અંદર તમારે આ છેલ્લા બે દિવસની અંદર કરવાની રહેશે પછી આપણે વાત કરીએ કેમેસ્ટ્રીની તો કેમિસ્ટ્રીની અંદર જે તમારા એનસીઆરટીના હાઇલાઇટેડ પોઈન્ટ્સ એટલે કે તમે એનસીઆરટીમાં જ્યારે પહેલાં સ્ટડી કરતા હતા તે વખતે તમે જે પોઈન્ટ્સ હાઇલાઇટ કર્યા હોય તે બધા પોઈન્ટ્સ તમે ચેપ્ટર ચેપ્ટરવાઇઝ ફટાફટથી એનસીઆરટીમાંથી રિવાઇઝ કરી લો બરાબર તમને ખબર છે કે કેમિસ્ટ્રીમાં જો તમને એનસીઆરટી સારી રીતે આવડતી હશે તો તમારે કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી એટલે એનસીઆરટીનું રિવિઝન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે પછી એનસીઆરટીના જે નાના નાના એક્ઝામ્પલ્સ છે તો તેવા એક્ઝામ્પલ્સ પણ તમારે મિસ નથી કરવાના કેમિસ્ટ્રીની અંદર બરાબર તમને દરેક ચેપ્ટરની અંદર નાના નાના એક્ઝામ્પલ્સ જોવા મળશે જે એક માર્ક્સના એમસીક્યુના ફોર્મમાં પૂછાઈ શકે છે તો તમારે એવા એક્ઝામ્પલ્સ કરી લેવાના છે તો તમે આટલી વસ્તુ જો કેમિસ્ટ્રીમાં છેલ્લા બે દિવસમાં કરશો તો તેનો તમને ઘણો ફાયદો થશે બરાબર હવે આપણે આગળ વધીએ તો હવે આવે છે મેથ્સ તો મેથ્સની અંદર અગેન ફિઝિક્સને જેમ જ તમારે ફોર્મ્યુલાનું રિવિઝન કરવાનું રહેશે બરાબર ફોર્મ્યુલા જો તમને સારી રીતે આવડતા હશે ખાસ કરીને સંકલન જેવા ચેપ્ટર્સના ઇન્ટિગ્રેશન જેવા ચેપ્ટર્સના તો તમને મેથ્સમાં ઘણો ફાયદો થશે એટલે મેથ્સમાં તમારી ફોર્મ્યુલા ઉપર ખૂબ જ સારી પકડ હોવી જોઈએ એના માટે તમારે આ છેલ્લા બે દિવસની અંદર મેથ્સનું જેટલું બને તેટલું ફોર્મ્યુલાનું રિવિઝન કરવાનું રહેશે સાથે સાથે મેથ્સમાં જે એનસીઆરટીના નાના નાના એક્ઝામ્પલ્સ આપેલા છે બરાબર એ એક્ઝામ્પલ્સ પણ તમે જોઈ લેજો મિસ ના કરતા કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે જે તમને ગુજસેટની પરીક્ષા પૂછાશે એનસીઆરટીની ટેક્સ્ટબુકના ઉપરથી જ પૂછાશે એટલે એ નાના નાના એક્ઝામ્પલ્સ પૂછાવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે બરાબર પછી મેથ્સમાં જે સમરી છે તો એ સમરીની અંદર પણ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આપેલા છે તો ત્યાંથી તમે જે સારાંશ કહીએ આપણે એ સરખી રીતે જોઈ લેજો અને પછી જે ફોર્થ પોઈન્ટ છે એ છે એનસીઆરટી એક્ઝેમ્પલર તો હવે તમે એનસીઆરટી એક્ઝેમ્પલરના જે એમસીક્યુઝ છે એને ગણશોની તો ચાલશે પણ એ ફટાફટથી એની અંદર જે એમસીક્યુઝ છે એ જોઈ લેજો બરાબર એમની ગણતરી એમના સોલ્યુશનમાંથી જોઈ લેજો કે કેવા પ્રકારની ગણતરી છે એટલે એમાં તમારું જલ્દી જલ્દી રિવિઝન થઈ જાય તો આટલી વસ્તુઓ તમારે મેથ્સમાં કરવાની રહેશે પછી આપણે વાત કરીએ બાયોલોજીની તો બાયોલોજીની અંદર જે તમારી એનસીઆરટીની ટેક્સ્ટબુક છે અગેન એ ભગવાન છે બરાબર તો તમે એ એનસીઆરટીની ટેક્સ્ટબુક તમે હાઇલાઇટ કર્યા જશે શોર્ટ પોઈન્ટ્સ એ બધા શોર્ટ પોઈન્ટ્સ ફટાફટથી તમે રિવાઇઝ કરી શકો છો સાથે સાથે જો તમે તમારા શોર્ટ નોટ્સ બનાવ્યા હોય તો તમે શોર્ટ નોટ્સ રિવાઇઝ કરી શકો છો રાઈટ અને બીજી વસ્તુ છે પીવાયક્યુ તો તમે પીવાયક્યુની પ્રેક્ટિસ એક વખત બાયોલોજીની અંદર કરી લેજો કેમ કે બાયોલોજી એક થિયરિકલ સબ્જેક્ટ છે એટલે એની અંદર તમારે વધારે સમય નહીં જાય એમસીક્યુ જો તમે સોલ્વ કરશો આ પાછલા બે દિવસની અંદર તો બરાબર તો તમે આરામથી એ કરી શકશો રાઇટ તો બાયોલોજીની અંદર તમારે આ બે વસ્તુ સરખી રીતે તમારે કરવાની તો તમને ફાયદો થઈ જશે બરાબર હવે આપણે એક લાસ્ટ મેસેજ તમને આપી દઉં બરાબર એક વાત તમે યાદ રાખજો તમે જે આ પાછલા એક વર્ષની અંદર જેટલી પણ મહેનત કરી છે એ બધી મહેનત ડિપેન્ડેડ છે આ છેલ્લા બે દિવસ ઉપર બરાબર એટલે તમે જે કંઈ પણ અભ્યાસ આ પાછલા એક વર્ષની અંદર કર્યો છે એ બધા અભ્યાસ એ બધો અભ્યાસ કઈ વસ્તુ ઉપર ડિપેન્ડેડ છે કે તમે આ બે દિવસ કેવી રીતે સ્પેન્ડ કરો છો બરાબર તમે જેટલી પણ વસ્તુઓ અત્યાર સુધી તમે ભણ્યા છો એ દરેક વસ્તુનું રિવિઝન કરી લેવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે મારી તમને એડવાઇસ રહેશે કે કંઈ પણ નવું કરવા ના જતા આ બે દિવસની અંદર જે છેલ્લા બે દિવસ વધ્યા છે એની અંદર કંઈ પણ નવું સ્ટડી કરવા ના જતા તમે આખા વર્ષની અંદર જેટલું ભણ્યા છો બરાબર જેટલી વસ્તુ તમે કરી છે અમુક ટૉપિક્સ રહી ગયા હોય તો કોઈ વાંધો નહીં પણ જે કંઈ તમે પહેલાં ભણી ચૂક્યા છો એનું જ રિવિઝન કરજો કોઈ પણ નવી વસ્તુ ના કરતા રાઈટ તો આ વસ્તુ તમારે છેલ્લા બે દિવસની અંદર કરવાની રહેશે અને જે લોકોની પ્રિપેરેશન સારી થઈ ગઈ હોય અને એમને એવું હોય કે અમે પીવાયક્યુની પ્રેક્ટિસ કરવા માગીએ છીએ તો તમારી ગુજસેટની એક્ઝામના ટાઈમિંગ પ્રમાણે તમે કોઈક પીવાયક્યુ ઉઠાવી લેજો પાછળથી અને એ પીવાયક્યુ જે પ્રકારે તમારી ગુજસેટની એક્ઝામનું ટેબલ છે તે પ્રકારે બેસીને તમે આ બે દિવસની અંદર લખી શકો છો જો તમારે સારું એવું રિવિઝન પહેલાં જ થઈ ગયું હોય તો રાઈટ તો તે જ સાથે આજનો આ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ આશા રાખું છું કે આની અંદરથી તમને હેલ્પ થશે રાઇટ થેન્ક યુ વેરી મચ